नमस्कार खेडूत मित्रों, खेडूतनी खेती चैनल में आप सब खेडूत मित्रों हार्दिक स्वागत है। खेती नो विकास एज अमारू लक्ष्य है। ये अंतर्गत आज आप गुजरात प्रगतिशील खेडूत ने मळीशुं अने जेवो शाकभाजी वावेतर करे छे। अने मित्रों आ शाकभाजी वावेतर ये अलग रीते ज करे छे अने मबलक उत्पादन ले छे। तो आ मबलक उत्पादन केवी रीते ले छे अने अलग रीते केवी रीते शाकभाजी उत्पन्न करे छे तो ये आपणे विशेष माहिती आ खेडूत मित्र आगळथी लईए के भाई उत्पादन वधु केवी रीते लई शको छो अने अलग रीतथी केवी रीते खेती करो छो शाकभाजीनी अने ए ओर्गेनिक रीते। तो नमस्कार खेडूत मित्र, आपनुं नाम जणावो। मारुं नाम बटुकभाई परमार, गाम वांसियाळी। तालुको? सावरકુંડલા। जिल्लो? અમરેલી। સરસ। અને આપે અહીંયા કેટલા વીઘાની અંદર શાકભાજીનું વાવેતર કરેલું છે? શાકભાજીનું વાવેતર 5 વીઘાની મેલકુર કરેલ છે। ઓકે, હવે આ બાજુ કઈ વસ્તુ તમે વાવેલી છે? આ બાજુ સોળી વાવેલ છે, આ બાજુ તુરિયા વાવેલ છે। ઓકે મિત્રો, જો આ બાજુ તુરિયા વાવ્યા છે અને આ બાજુ સોળીનું વાવેતર કરેલું છે, બરાબર। હવે તમે આ ક્યારે વાવેતર કર્યું તું? હવે આ વાવેતર અમે 1.5 મહિનાની અંદાજે કર્યું હતું અને ઓકે, એટલે 1.5 મહિનો થયો છે। આ 1.5 મહિનો અને 2 મહિનાનો ઉતારો શરૂ થઈ જાય, એટલે કે 2 મહિને ઉતારો સોળીમાં આવવા મળશે અને તુરિયામાં આવવા મળશે, બરાબર। તુરિયા આવવા મળશે, બરાબર। અને હવે તમે આની માવજતના ભાગ સ્વરૂપે કઈ કઈ વસ્તુનો છટકાવ કરો છો? છટકાવ તે બસ આપણે દેશી ઉપયોગ ગૌમૂત્ર છે, દૂધ અને એવું બધું નાખીએ છીએ ને એ રીતે અમે પકવીએ છીએ, પપમાં કરીને છાંટો છો, એનું રિઝલ્ટ કેવું કરે છે? રિઝલ્ટ બહુ અમને સારું લાગ્યું એનું। ઓકે મિત્રો, જો આ પ્રાકૃતિક રીતે કરે છે? હા હા, એટલે ગાયનું દૂધ ને ગોળ ને એવું બધું, બરાબર, પપમાં નાખીને અમે વાપરીએ છીએ। ઓકે મિત્રો, એવો છટકાવ કરે છે, બરાબર। અને સોળી છે ને ખૂબ કૂણી છે, સારી છે અને કોઈ પણ જાતનો રોગ નથી, બરાબર, અમારો રોગ અને જરા પણ રોગ નથી। અને તુરિયા ની અંદર પણ તમે જોઈ શકો છો દૂધ ગોળ ને હિસાબે, જો ફ્લાવરિંગ કેવું લાગ્યું છે, જો આખા ખેતરમાં બતાવું। હવે જગદીશભાઈ, આ તુરિયા છે, બરાબર, એનું ઉત્પાદન ક્યારે શરૂ થઈ જશે અંદાજે? હવે આ ચારીમાં છે, ડીટીયા વીણ્યા પડવા, ડીટીયા પણ પડી ગયા છે। દૂધ ગોળ નું ગજબ નું રિઝલ્ટ આવ્યું છે, ઘેરામાં જોઈ જુઓ, દૂધ ગોળ સિવાય સ્પ્રે નથી કરતા કોઈ વસ્તુ। અને કેવી આમ નકરું ફ્લાવરિંગ લાગ્યું છે, આમાં નકરા ફૂલ જ છે। અને તમે કેટલા દિવસે અને પાણી કેટલા દિવસે આપો? પાણી હવે અત્યારે ઉનાળાની સીઝન છે એટલે અમે આને ત્રીજે દિવસે પાણી આપવું પડે, એટલે કે ત્રીજા દિવસે પાણી આપી દો છો। અને પછી ચોમાસું આવે ત્યારે તમે કેટલા દિવસે આપો છો પાણી? ચોમાસે તો માનો ને કે 4 દિવસ અને 5 દિવસ, કયું ભેજ વાળું હોય તો અમારે કઈ પાવર ન હોય, જેવો વરસાદ હોય તો નો પાવ, બરાબર, તો નો પાવ। અને આમાં ઉત્પાદન નું પ્રમાણ કેવું રહે છે? ઉત્પાદન નું એટલે આમાં બહુ હારામ હારું રહે છે, હારામ હારું રહે છે, સરસ। અને સોળી નું ઉત્પાદન કેવું રહે છે? સોળી નું ઉત્પાદન બહુ સારું રેડી રહે છે। અને ઘીસોડા નું ઉત્પાદન કેવું રહે છે? બહુ સારું રહે છે। અને તમે છે ને આ શાકભાજી નું આ રીતે પ્રાકૃતિક રીતે કેટલા વર્ષથી ખેતી કરો છો? મારી આખી જિંદગી આમાં આમાં ગઈ, બકાલામાં જ, બકાલામાં, સરસ। અને હવે તમે આ તૈયાર થઈ જાય બકાલુ, પછી એનું વેસણ કેવી રીતે કરો? વેસણ જો ભાઈ તમે પીઠમાં બીજે કુંડલા, સાવરકુંડલા છે, મવા છે, મોટા હેડમાં મેં બકાલુ બધું પુગાડીએ છીએ। ઓકે, અને તમે પોતે જ વેસણ કરો? પોતે જાતે, અને જાતે વેસવાનું, હાથે વેસા એટલે હાથે જ વેચી નાખો, અને હાથે વેસે એટલું ગામમાં, ગામમાં ગામમાં તમારે 24 કલાક શરૂ જ હોય, અત્યારે શરૂ જ છે। ઓકે ખેડૂત મિત્રો, જો તમારે પણ આ જો શાકભાજી ખાવી હોય અને તમે વાસિયાળી અને એના આજુબાજુના ગામમાં રહેતા હોય ને, તો વાસિયાળી થી નજીક જ આ કઈ જગ્યાએ તમારું ખેતર આવેલું? સૂર્ય હનુમાન, બટુકભાઈ પરમાર નામ આપશું એટલે તમને આ વાડી બતાવશે અને ત્યાં તમને છે ને ફ્રેશ સોળી એટલે કે શાકભાજી માટે ઉત્તમ દેશી વસ્તુ, વિલાતી કોઈ વસ્તુ વાપરવાનું જ નહીં, એટલે કે દેશી રીતે બનાવેલી સોળી અને બીજા નંબરમાં આ તુરિયા એટલે કે ઘીહોડા છે ને, દેશી રીતે જ તૈયાર કરેલા છે। જો આખું ફાર્મ બતાવું તમને, જો આ કમ્પ્લેટ દેશી રીતે જ તૈયાર કરેલ છે અને ખૂબ સરસ મજાના છે, તમે જોઈ શકો છો। અને ઉત્પાદન ખૂબ સારું આવે છે અને ખાવા માટે ખૂબ સારા છે, સ્વાસ્થ્ય માટે સારા છે। તો ખેડૂત મિત્રો, તો મિત્રો તમે આ સાઈડ આવતા હોય ને ડાયરેક્ટ તમારા ફાર્મ ઉપરથી ખરીદી કરવી હોય તો કરી શકશો, બરાબર। અને જો કોઈ મિત્રોને જરૂર હોય ફાર્મ ઉપર અહીંયા આવીને ખેતરમાંથી તો ખરીદી શકે, અહીંયા હતે લઈએ કિલો, 2 કિલો, 500 ગ્રામ ખાવું પ્રમાણે દેવાની છૂટી છે। તમે આ રીતના દેશી રીતે ખેતી કેટલા સમયથી કરો છો? આ વર્ષોથી અમારા ગાંવડે આજ કરીને વીઆઈ ગયા। ઓકે, એટલે કે વર્ષો દર વર્ષ એટલે કે પેઢી દર પેઢી રીતના આ રીતના શાકભાજીની તમે ખેતી કરો છો સરસ મજાની અને ઉત્પાદન સારું એવું લ્યો છો, બરાબર।
અને તમારે પાવા માટે તમારે કૂવો છે કે ધાર છે? કૂવો છે, અહીંયા કૂવાની માં મોટર છે. હા હા, કૂવાની અંદર મોટર છે ને એમાં તમે તમે જરૂરિયાત પ્રમાણે પાણી પાવશો બરાબર. અને આ 5 વીઘા ની અંદર તમે દર વર્ષે વાવેતર કરો. હવે તમે દર વર્ષે આ ઘીસોડા અને સોળીજ વાવો કે અલગ અલગ ફેરવો? પછી જેવી ઋતુ એવું વસ્તુ વાવવાનું હોય. ઓકે, હવે આ વસ્તુ નીકળી જાય પછી કઈ કઈ શાકભાજી વાવશો? પછી આમાં ભીંડો, ટમેટી, રીંગણી એવું વાવેતર થાય. ઓકે, એટલે કે ઈ હતેને વાવેતર કરો છો એટલે કે આ નીકળી જાય પછી? શ્રાવણ મહિના પહેલા નીકળી જાય એમ કહેવાનું છે. કારણ કે એ રીતનો જો ગોઠવણી દિવસો ની કરેલી છે એટલે એ શ્રાવણ મહિનો આવશે ને ત્યાં પાક નીકળી જાય. ટમેટાનું વાવેતર કરી નાખ્યું બધું એટલે કે એ શાળામાં પછી સારા ભાવે વેચે બરાબર. એટલે કે શાળાની અંદર ટમેટા વેચે, રીંગણી વેચે બરાબર. આની પછી તમે ટમેટા ને રીંગણી વાવજો પછી પાછું આ હતું નહીં એટલે કે વર્ષ ની અંદર કેટલા આમાં પાક લ્યો છો? 3 પાળા આવી જાય મારે. એટલે 3 પાળા આરામથી આવી જાય. જો ખેડૂત મિત્રો આમાં છે ને 3 પાળા આવી જાય. અને આમાં ઉત્પાદન તમે વાવો પછી કેટલા સમય શરૂ થઈ જાય? ધીમે ધીમે એમ ધીમે ધીમે એટલે 1.5 મહિને ધીમે શરૂ થઈ જાય. 2 મહિને ફૂલ આપણને આવક શરૂ થઈ જાય. હા, આવક 2 મહિને પૂરી થાય એટલે 1.5 મહિને સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટ થઈ જાય 1.5 મહિને. 2 મહિને થોડું ગોધું આવો પડે. સરસ. જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.